नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। आज आप के मुद्दाओं की चर्चा करवानी है अने ये चर्चा की अंदर मित्रों पहलो मुद्दो है फ्रेनल अंतर, फ्रेजनल अंतर। मित्रों आपने खबर है कि जारे कोई अड़चन पर तरंगों ने आपात करवानो आवे त्यारे ए अड़चन नी धार पासे थी सेज वाका होय। आ वाका मळवानी घटना ने आपणे मित्रों विवर्तन तो फेजनल अंतर शुं छे के एवं अंतर के जे अंतर है प्रकाश ना जे तरंगो है ये वाका वर्ता नहीं। मित्रों बराबर ध्यान दी सामने आनो अर्थ शू थयो के एटला अंतर सुधी प्रकाश ना तरंगो ये सुवेग गति तो ये जे अंतर है ये अंतर नु नाम छे फ्रेनल अंतर अथवा फ्रेजनल अंतर। मित्रों आपणे वैज्ञानिकोए के फ्रेजनल अंतर नु एक सूत्र आप्युं छे fz इज इक्वल टू a स्क्वायर बाय लैम्डा। आ अंतर सुधी तरंगो सुरेख मार्गे गति करी शकशे अने त्यां सुधी आपणे किरण प्रकाश शास्त्र वापरी शकीए એનું એક આ મર્યાદા જો એ સુધી તો એ ઇઝ ઇક્વલ ટુ અડચણનું પરિમાણ અથવા તો સ્લિટની પહોળાઈ અને લેમ્ડા સુધી ઇઝ ઇક્વલ ટુ આપાર પ્રકાશની तरंग लंबाई। तो जेडर जे ये फ्रेजनल अंतर छे अथवा तो ये सुवेग मार्गे कितना अंतर सुधी गति करी सकसे एनु सन्निकट मूल्य सन्निकट। तो मित्रों आपणे आगळ सूत्र तैयार करवानुं छे ये बराबर अड़चन नु परिमाण फसलती पौड़ाई है अने लैम्डा आपात प्रकाश की तरंग लंबाई है। तमारे मॉडलनी अंदर आ सूत्रनी नोंध करो अने त्यार पछी आपणे टेलिस्कोप अने माइक्रोस्कोप नी जरा चर्चाओ करवानी है एनी विभेदन शक्ति विभेदन। मित्रों टेलिस्कोप नो उपयोग आपणे दूरनी वस्तुओने जोवा माटे करीए छीए। आ प्रकाशीय उपकरणो द्वारा ज्यारे वस्तुना प्रतिबिंबो मेळवानो आवे छे त्यारे ए नजीक नजीक अंतरे रहेला बे वस्तुओने आपणने स्पष्ट देखाडे एवुं आपणे उपकरणनी जरूरियात छे। આપણને આકાશની અંદર તારા દેખાય છે જે અહીંયાથી બધા ગમે તેમ લાગતા હોય પણ એ લોકો જ્યારે એકબીજાની બિલકુલ નજીક હોય અને આપણે આ ટેલિસ્કોપની મદદથી એને સ્પષ્ટ રીતે જુદા જુદા જોઈ શકીએ તો એ માપને આપણે વિભેદન શક્તિ કહીએ એનું વિભેદન કહીએ। એ ટેલિસ્કોપ કેટલું વિભેદન આપણને આપશે એનું એક માપ। તો મિત્રો વિવર્તનની ઘટના જે છે આ ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ જે છે એ વસ્તુની જે મોટવણી મળતી હોય છે તેના ઉપર વિવર્તનની ઘટના એ મર્યાદા રાખતી હોય છે। મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે માની લઈએ કે આપણી પાસે ટેલિસ્કોપ છે અને એ ટેલિસ્કોપનો આવી માની લો કે ઓબ્જેક્ટિવ લેન્સ છે
આર યુ ઓબ્જેક્ટિંગ યસ હવે માની લો કે અતિ દૂરથી વસ્તુના વસ્તુ મોથી નીકળતા કિરણો આના ઉપર આપાત થતા હોય તો મિત્રો અહીં ગાડી માની લો કે એનો પડદો હોય તો આ જે વસ્તુ છે એમાંથી નીકળતા જે તરંગો છે એ તરંગો અહીંયા એની વિવર્તન ભાગ અર્થાત એનું પ્રતિબિંબ રહેશે હવે આ બંને વસ્તુના પ્રતિબિંબો તમે સ્પષ્ટ જોઈ શકો માન લો કે આરો ખૂણો આલ્ફા હોય તો આરો ખૂણો પણ આલ્ફા થશે બંને અભિકોણ બંને વસ્તુના પ્રતિબિંબો આપણે સ્પષ્ટ નિહાળી શકીએ પણ મિત્રો જ્યારે આ પ્રતિબિંબ મેળવવામાં આવે છે તો એની આજુબાજુ આવી વિવર્તન ભાગો છે આની પણ વિવર્તન ભાગ છે આ એક વસ્તુની વિવર્તન ભાગ બીજી વસ્તુની વિવર્તન ભાગથી બિલકુલ અલગ છે એટલે બંને વસ્તુના પ્રતિબિંબો આપણે સ્પષ્ટ જોઈ શકીએ પરંતુ માની લો કે બે વસ્તુઓ જેને આપણે નિહાળી રહ્યા છે એમના વચ્ચેનું અંતર બિલકુલ નાનું હોય ઓછું હોય તો મિત્રો આ વિવર્તન ભાગ જે છે એ વિવર્તન ભાગ અહીંયા છે આ મિત્રો વિવર્તન ભાગનો મધ્યસ્થ અધિકતમ છે આ વિવર્તન ભાગનો મધ્યસ્થ અધિકતમ છે હજુ પણ વસ્તુના બંને પ્રતિબિંબો આપણને સ્પષ્ટ જોઈ શકાય હજી વિવર્તન ભાગ પણ હશે આની પણ વિવર્તન ભાગ હશે તો મિત્રો એક રેલે નામનો વૈજ્ઞાનિક કર્યો એ રેલે નામના વૈજ્ઞાનિકે આવા પ્રકાશીય ઉપકરણો માટે એક રેલેનું પ્રમાણ કે ક્યારે વસ્તુઓ આપણને બંને વસ્તુના પ્રતિબિંબો આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે જ્યારે એક વસ્તુની વિવર્તન ભાગનું મધ્યસ્થ અધિકતમ બીજી વસ્તુનું વસ્તુની જે વિવર્તન ભાગ મળે એના પ્રથમ ન્યૂનતમ પર અથવા તો તેનાથી દૂર રચાય તો આપણે બંને વસ્તુના પ્રતિબિંબો સ્પષ્ટ જોઈ શકીએ અને એ વખતે અહીંયા જે ખૂણો રચાતો હોય એ ખૂણાને આપણે આલ્ફા મિનિમમ કહી શકીએ આલ્ફા મિનિમમ તો મિત્રો ધ્યાનથી આપણે આલ્ફા મિનિમમ જેટલો ખૂણો હશે ત્યો સુધી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીશું તો એ વખતે આ જે મધ્યસ્થ અધિકતમ છે આ જે મધ્યસ્થ અધિકતમ છે એનું પરિમાણ કેટલું હશે તો એની વેલ્યુ આપણે નક્કી કરી એની વેલ્યુ છે આર જીરો ઇઝ ઇક્વલ આર જીરો ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમડા ઇન્ટુ એફ અપોન ટ્વાઇસ એજી મિત્રો આ સૂત્ર તમારે તૈયાર રાખવાનું છે 1.22 લેમડા ઇન્ટુ એફ અપોન ટ્વાઇસ એ અને આને જો હું એફ વડે ગુણી નાખું તો મને આર ખૂણો મળે છે એટલે એફ ઇન્ટુ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ આર જીરો is equal to 1.22 lambda into f upon twice a જો twice a શું છે આ લેન્સ જે છે એ લેન્સ નો વ્યાસ f લેન્સ ની કેન્દ્ર લંબાઈ એટલે f ને અહીંયા થી ઉડી જવાનું તો ડેલ્ટા થીટા જેને હું આ સૂત્રની અંદર આલ્ફા મિનિમમ કહું છું is equal to 1.22 lambda ભાગ્યા ટ્વાઇસ એ જો લેમડા ઇઝ ઇક્વલ ટુ અપાર પ્રકાશની તરંગ લંબાઈ અને ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ લેન્સ નો વ્યાસ મિત્રો ખાસ ધ્યાન રાખજો આટલા મિનિમમ ખૂણે આપણે બંને વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ નિહાળી શકીએ તો આનો વ્યસ્ત કરું છું આનો વ્યસ્ત 1 upon delta theta is equal to telescope ની વિભેદન શક્તિ આના વ્યસ્ત
ને આલ્ફા મિનિમમ ના વ્યસ્ત ને અર્થાત ડેલ્ટા થીટા ના વ્યસ્ત ને ટેલિસ્કોપ ની વિભેદન શક્તિ કહેવાય અને વિભેદન શક્તિ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a ભાગ્યા 1.22 લેમ્ડા તો મિત્રો આપણે બે સૂત્રો તૈયાર કરવાના છે એક આ સૂત્ર તૈયાર કરીશું અને એક આ સૂત્ર આને કોણીય વિભેદન કહેવાય ડેલ્ટા થીટા ને કોણીય વિભેદન કહેવાય કોણીય વિભેદન અને આ જે 1 / લેમ્ડા ડેલ્ટા લેમ્ડા છે તેને વિભેદન શક્તિ કહેવાય ટ્વાઇસ a લેસ નો વ્યાસ છે 1.22 ઇન્ટુ લેમ્ડા જો લેમ્ડા આપાત પ્રકાશની તરંગ હોય છે આનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે મિત્રો કે લેન્સ નો વ્યાસ ઓબ્જેક્ટિવ લેન્સ નો વ્યાસ જેટલો વધારે એટલી વિભેદન શક્તિ વધારે તો ટ્વાઇસ એ જેટલો મોટો એટલી વિભેદન શક્તિ વધુ તો એવા સંજોગોની અંદર એ પ્રકાશની તરંગ પર ક્રિયા વધી જશે
હવે કોઈ માધ્યમ હોતી જ્યારે પ્રકાશ નીકળતો હોય ત્યારે તેની તરંગ લંબાઈ લેમ્ડા s = લેમ્ડા / n જેટલી થઈ જાય તો એ વખતે આ નિયમ સૂત્ર dn = 1.22 લેમ્ડા ભાગ્યા twice n into sin મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો dm = લેમ્ડા ની જગ્યાએ મેં શું કર્યું લેમ્ડા ભાગ્યા n તો એનું સૂત્ર જે છે dm આટલા લઘુત્તમ અંતરે રહેલી વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈશું તો આની માઇક્રોસ્કોપની નિવેદન શક્તિ કેવી થાય તો 1/dm is equal to 2n into sin theta અને ભાગ્યા 1.22 આ તે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે તો મિત્રો તમારા ચોપડાની અંદર સૂત્રો લખી નાખો જરા આ સાલ પૂરતી એની થિયરી પૂછાવાની નથી કે આના એમસીક્યુ જાહેર પરીક્ષામાં પૂછાવાના નથી પણ નીટ માટે કે જે લેવલની જેવી પરીક્ષા માટે આ પ્રશ્નો પૂછી શકાય છે એમ કોણ છે માધ્યમનો વક્રી ભવનાંક જેટલો માધ્યમનો વક્રી ભવનાંક વધુ હશે એટલી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારે હશે ચલો મિત્રો ઓકે છે તો મિત્રો આ સૂત્રોની તમે નોટ કરજો ખૂબ અગત્યના સૂત્રો છે જેમાં એન સાઇન બીટાને ન્યુમેરિકલ એપર્ચર ન્યુમેરિકલ એપર્ચર તરીકે ઓળખવામાં આવે છે એન સાઇન બીટા માત્ર સૂત્રો તૈયાર કરવાના છે મિત્રો અને એને વાપરતા આપણે શીખવાના છીએ જો મિત્રો એક બે ઉદાહરણ લઈ લો છું જરા એવું ધારો જો આપણો ઉદાહરણનો દાખલો આપ્યો છે 10.6 ઉદાહરણ આપ્યું છે 10.6 એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ છે તો તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હશે વિભેદનની સીમા પૂછી મિત્રો ધ્યાનથી સાંભળજો લેમ્ડા મને આપ્યું છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 6000 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻⁷ મીટર મને ઓબ્જેક્ટિવનો વ્યાસ આપ્યો છે વ્યાસ મીન ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ 100 ઇંચ આપેલું છે 100 ઇંચ આ મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય 2.54 સેન્ટીમીટર થાય તો ઇઝ ઇક્વલ ટુ 254 સેન્ટીમીટર હશે 254 સેન્ટીમીટર તો ઇઝ ઇક્વલ ટુ 254 × 10⁻² મીટર હશે હવે આમાં મને શું કહે છે તો કે એની વિભેદન સીમા શું હશે તો વિભેદન સીમા પૂછી છે શક્તિ નથી પૂછી વિભેદન સીમા તો ડેલ્ટા થીટા વિભેદન સીમા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્ડા ભાગ્યા 22 એ તો ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્ડાની કિંમત 6 × 10⁻⁷ અને ભાગ 22 એટલે 254 × 10⁻² ઇઝ ઇક્વલ ચલાવો કેલ્ક્યુલેટર 1.22 ગુણ્યા 6 અને ભાગ્યા 254 ઇઝ ઇક્વલ ટુ
चलो पॉइंट जीरो 288 इनटू 10^2 आ ऊपर लिया 10^-5 चलो इज इक्वल टू 2.88 करी ना 2.88 इनटू 10^2 जो 2.88 करवा माटे 10^-7 हो छे 10^-7 અને ડેલ્ટા થીટા શોધ્યો છે આ 10^-7 ના આવો છું 10^-7 10^-7 અને ડેલ્ટા થીટા છે મીન્સ લીનિયર ડેલ્ટા થીટા વિભેદન શક્તિ કે ને તો આનો વ્યસ્ત કરી નાખો તો વિભેદન શક્તિ આવશે ચલો ઉદાહરણ આપ્યું છે 10.7 નું ઉદાહરણ આપ્યું છે 10.7 ઉદાહરણ 10.7 નું જો જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સન્નિકટતા ધરાવતો હશે તો પહોળાઈ આપી એ બરાબર 3 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 3 × 10^-3 મીટર ચલો લેમડા આપ્યો છે લેમડા ઇઝ ઇક્વલ ટુ 500 × 10^-9 is equal to 5 × 10^-7 મીટર હવે સન્નિકટતા ધરાવતો હશે એવું શોધવું છે મારે પ્રેશર અંતર ZF is equal to a² / λ ચલો a² એટલે 9 × 10^-6 લેમડા 5 × 10^-7 is equal to 9/5 × 10^2 ઉપર જતો રહ્યો વધશે 1 is equal to 90/5 બરાબર છે 90/2 વડે ગુણું 2 વડે ગુણું 2 વડે ભાગું 9 × 2 = 180 આ રહ્યો 10 બિંદુ બિંદુ કેન્સલ is equal to 18 ZF is equal to 18 meter. चलो ओके जे चलो स्वाध्याय नो 10.10 नो लाख स्वाध्याय नो 10.10 स्वाध्याय नो 10.10 नो लाख नो 4 मिलीमीटर जितू अड़चन અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ વાળો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એ સારી સન્નિકટતા ધરાવે તો મિત્રો આ તો બે ટુ આનું જ છે ચલો અહીં ઘડી આવશે 4 અહીંયા આવશે 4 એટલે આ થઈ જશે 4 તરંગ લંબાઈ કેટલી આપી છે 400 નેનોમીટર આ થઈ ગઈ 4 આ થઈ ગઈ 4 અને અહીં ગાડી આવશે 4 સૂત્ર એનું એ છે બરાબર છે ગણતરી બદલાશે જો ગણતરીની અંદર ZF is equal to a² એટલે 16 × 10^-6 ભાગે લેમડા 4 × 10^-7 4 × 4 = 16 આ આવશે 4 × 10^-1 is equal to 40 meter चलो मित्रों ओके जे तो मित्रों गई वक्ते जे विवर्तन नो वीडियो मुक्यो जे केनो व्यवस्थित अभ्यास कर जो आज मात्र सूत्रो तैयार करवाना जे केने पण व्यवस्थित तैयार कर जो तो तुमने नीट के जीडब्ल्यूई ना प्रश्नो आवडसे चलो मित्रों ओके तो आती वक्ते आपने छेलो मुद्दो लेवानो जे जेनो नाम छे ध्रुवी भवन
બેસ્પિત પ્રયોગ દૂર રાખેલા પડદા પર મળે પ્રકાશની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી મળે છે તો બે સ્પિતો વચ્ચેનું અંતર કેટલું હશે? હવે મિત્રો જો આ પણ ડી નથી આપ્યો, થીટા કેટલો આપ્યો છે? 0.1 ડિગ્રી, આરે 0.1 ડિગ્રી આપ્યો છે બરાબર. પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર જ આપેલી છે. તો મિત્રો મને એમ કહે છે કે બે સ્પિતો વચ્ચેનું અંતર કેટલું? તો બે સ્પિતો વચ્ચેનું અંતર મીન્સ વોટ ડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બે સ્પિતો વચ્ચેનું અંતર જેને આપણે સ્મોલ ડી કહીએ છીએ, બે સ્પિતો વચ્ચેનું અંતર. તો મિત્રો આપણે અગાઉ જોયું કે ડી સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્ડા. માની લો કે હું એન ની કિંમત 1 લઉં તો ડી સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. થીટા અત્યંત નાનો હોય, કારણ કે પ્રથમ સલાહકાર લીધીને મધ્યસ્થ, એટલે થીટા અત્યંત નાનો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન સ્મોલ ડી થશે. તો હું સૂત્ર વાપરું, થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન સ્મોલ ડી, ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય થીટા. હવે મિત્રો જો આ ડિગ્રી નું આપ્યું એટલે મારે એને રેડિયન માં કન્વર્ટ કરવું પડશે. લેમ્ડા તો મીટર નો છે તો 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન થાય. તો 0.1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા? એટલે પાઈ ભાગ્યા 180 વડે ગુણો આપણે, ઇઝ ઇક્વલ ટુ 0.1 ગુણ્યા પાઈ ભાગ્યા 180. આ રેડિયન થઈ ગયું, આની અંદર કિંમત મૂકી. તો થીટા બી ઇઝ ઇક્વલ ટુ 6×10⁻¹ અને ભાગ 0.1 × π 180 ગયા બધા. Therefore D is equal to, ચલો ગુણાકાર કરી નાખીએ નો, તો 6×180 ભાગ 0.1 ભાગ 10.4 આવે 3439.5 ગુણ્યા 10⁻¹. તો ડી ઇઝ ઇક્વલ ટુ 3.43. કેટલા પોઈન્ટ આપવાના? કેટલા પોઈન્ટ આપ્યા? 1, 2 અને 3. તો 10⁻¹ મીટર, 10⁻¹10 આવે છે ભાઈ, અરે ભૂલ છે ને, 1, 2 અને 3 આમ પોઈન્ટ આપવાના ને, 10⁻¹ આવશે ને, 4 મીટર. બી ઇઝ ઇક્વલ ટુ 10.43×10⁻¹ 4 મીટર. તો મિત્રો આ બધા નાના નાના છે, ઓકે.